ફ્રેન્ડ્સ કેમ છો? હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો 14મો દાખલો. આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તો અહીંયા તમને m = 4 કિલોગ્રામ આટલા માસવાળો એક પાર્ટિકલ આપેલો છે, એનો સ્થાન વિરુદ્ધ સમય x વર્સસ t આવો આલેખ તમને આપેલો છે. a t less than 0 and t greater than 4, 0 less than t less than 4 સમય કણ ઉપર લાગતું બળ શોધો. તો પહેલા જે છે કે t less than 0 સમય, તો અહીંયા તમે જોશો ને તો કણ છે એની મોમેન્ટ અહીંયા 0 આવશે. તો આ કણ જે છે એની મોમેન્ટ જે છે એ 0 પછી જ થાય છે. 0 પહેલા કણની કોઈ મોમેન્ટ નથી, બરાબર? તો આલેખ પરથી જે છે એ v = 0 એન્ડ a = 0. જો a = 0 હોય તો પછી ફોર્સ છે એ કેટલો થાય? 0 થાય, બીકોઝ f = ma. અહીંયા કોઈ જે છે એ ચેન્જીસ છે નહીં. ત્યાર પછી t greater than 4, બીજું તમને આમાં પૂછેલું છે t greater than 4, તો t greater than 4 સેકન્ડ સમય, ઓકે. હવે t greater than 4 સેકન્ડનો સમય જોવો ને, એટલે આ બરાબર મેં તમને સમજાવેલું હતું કે જ્યારે x વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર રેખા હોય તો કણ સ્થિર હોય. આવું મેં તમને એક સ્પેશિયલ આલેખનો લેક્ચર લીધેલો હતો અને આલેખના લેક્ચરમાં સમજાવેલું હતું કે જ્યારે કોઈ x વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર રેખા હોય તો એ કણ સ્થિર હોય. એટલે કે v = 0, એટલે કે એક્સેલરેશન = 0, તો કણ ઉપર લાગતું બળ f = 0, બરાબર? તો પહેલું t less than 0 અને t greater than 0 બંને સમયે કણ ઉપર લાગતું બળ છે કેવું છે? 0 છે. ત્યાર પછી આપણને એમ પૂછે છે કે 0 less than t less than 4. તો હવે 0 less than t less than 4 સેકન્ડ સમયે કણનો વેગ એના બરાબર આલેખ નો ઢાળ, બરાબર? તો આલેખ નો ઢાળ લખો અથવા tan થીટા લખો, અથવા અહીંયા જે છે એ તમે tan થીટા લખશો તો સામેની બાજુ એટલે આ અંતર, અને આ અંતર કેટલું થાય? 3 ડિવાઇડ બાય પાસેની બાજુ એટલે આ અંતર થશે 4, બરાબર? આ ડિસ્ટન્સ કેટલું છે? 3, અને આ ડિસ્ટન્સ કેટલું છે? 4. 3/4 એટલે 0.75 મીટર પર સેકન્ડ. પરંતુ આ વેગ અચળ છે. શું કામે? કારણ કે x વિરુદ્ધ t નો ઢાળ જો સુરેખા હોય, બરાબર, આવી રીતે આડી, તો એ વેગ કેવો થશે? અચળ. આવું મેં ચેપ્ટર નંબર 3 ના આલેખના સ્પેશિયલ લેક્ચરમાં સમજાવેલું હતું. જો ન યાદ હોય તો ફરીથી રિવાઇઝ કરો. તો v બરાબર અચળ, તો a = 0, અને જો a = 0 હોય તો ડેફિનેટલી ફોર્સ છે એ કેટલો લાગવાનો છે? 0 જ લાગવાનો છે, બરાબર? એટલે આમ તમામ કિસ્સામાં લાગતું બળ એના બરાબર 0 થશે. એટલે t less than 0, t greater than 0 અને 0 less than t less than 4 બધા કિસ્સામાં લાગતું બળ છે કેવું થઈ જશે? 0 થઈ જશે, ઓકે? તો આ હતો તમારો વિભાગ a. હવે ચર્ચા કરીએ વિભાગ b ની. t is equal to 0 અને t less than 4 સેકન્ડ સમયે આઘાત શોધો. તો સૌથી પહેલા આપણને પૂછે છે કે t is equal to 0 સેકન્ડ સમયે આઘાતને કહેવાય ઇમ્પલ્સ. 0 સેકન્ડે ઇમ્પલ્સ તમારે શોધવો છે. ઇમ્પલ્સ એટલે આઘાત. તો આઘાત જે છે એ મારે શોધવો હોય તો ઇમ્પલ્સ એટ 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચેન્જ ઇન મોમેન્ટમ, એટલે કે વેગમાનનો ફેરફાર.
હવે તમારે આ 0 સેકન્ડે વેગમાનનો ફેરફાર લેવો છે તો આપણે એક્ઝેક્ટ 0 સેકન્ડે ફેરફાર ન લઈ શકીએ ઈ તો એક જ સેકન્ડનું વેગમાન થયું એટલે આપણે 0 કરતા સહેજ વધારે અને 0 કરતા સહેજ ઓછો માની લ્યો કે 0 કરતા સહેજ વધારે એટલે સપોઝ આટલું લઉં અને 0 કરતા સહેજ ઓછું એટલે આટલું લઉં માની લ્યો કે અહીંયા આગળ જે મને વેગ મળે છે આ બિંદુએ એને હું v પ્લસ કહી દઉં અને આ બિંદુએ મને જે વેગ મળે છે એને હું v માઈનસ કહી દઉં સમજાય છે અહીંયાનો જે વેગ છે આ એને v માઈનસ કહી દઈશ અને 0 થી સહેજ જમણી બાજુ છે એને v પ્લસ કહી દઉં તો ધેટ ઇક્વલ ટુ mv પ્લસ માઈનસ mv માઈનસ સમજાણો વેગમાન p બરાબર mv વેગમાન p બરાબર mv મોમેન્ટમ p ઇઝ ઇક્વલ ટુ mv હવે હંમેશા અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન લેવાય તો અંતિમ વેગમાન એટલે v પ્લસ અને પ્રારંભિકમાં v માઇનસ તો અહીંયા આગળ m કોમન લઈએ તો v પ્લસ માઇનસ v માઇનસ m એટલે 4 હવે 0 થી તમે સહેજ પણ જમણી બાજુ જાશો એટલે આ વેગ અચળ છે અને અચળ વેગ એટલે કેટલો 0.75 માઇનસ 0 થી તમે સહેજ પણ ડાબી બાજુ આવશો એટલે વેગ 0 છે તો 0 ધેટ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 3 અને વેગમાન જે છે એનો એકમ શું થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ બરાબર તો t બરાબર 0 સમયે આઘાત થશે 3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને બીજું તમને પૂછેલું છે કે t is equal to 0 and t is less than 4 સેકન્ડ હવે આપણે જે છે એ t less than 4 સેકન્ડ સમયે આઘાત આઘાત એટલે ઇમ્પલ્સ એને નામ આપું ચાર આ છે t બરાબર 4 સેકન્ડનો સમય એના માટે હું શું કરું કે એક જે છે ને એ અહીંયા લઈ લઉં 4 થી સહેજ ડાબી બાજુ અને એક જે છે ને આ બાજુ આવી જાવ 4 થી સહેજ જમણી બાજુ તો માની લ્યો કે આને કહી દઉં v માઇનસ અને આને કહી દઉં v પ્લસ ડાબી બાજુ છે એટલે માઇનસ જમણી બાજુ છે એટલે પ્લસ તો એના બરાબર ચેન્જ ઇન મોમેન્ટમ આ વખતે અંતિમ કોણ છે mv પ્લસ તો mv પ્લસ માઇનસ mv માઇનસ મોમેન્ટમ એટલે વેગમાન અને મોમેન્ટમ એટલે mv બરાબર હવે આ વખતે શું છે અહીંયા v પ્લસ છે પણ આ બિંદુએ વેગ કેટલો છે 0 જો આવ્યું t ગ્રેટર ધેન 4 સમયે વેગ કેટલો છે 0 તો આ થઈ જાય 0 માઇનસ 4 ઇન્ટુ v માઇનસ એટલે આ ઢાળ આ ઢાળ જે છે આ ઢાળ ઉપરનો વેગ કેટલો છે 0.75 તો 0.75 આન્સર થઈ જશે માઇનસ 3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ બરાબર તો આ બે તમને બળના આધાર શોધવાના હતા અથવા જે છે ઇમ્પલ્સ શોધવાના હતા તો આ બંને ઇમ્પલ્સ આપણે શોધી લીધા સિમ્પલ છે 0 સમય કીધો તો 0 થી સહેજ ડાબી બાજુ સહેજ જમણી બાજુ 4 કીધું તો સહેજ ડાબી બાજુ સહેજ જમણી બાજુ જરૂરી નથી કે તમે આવા જ નામ આપો અહીંયા v1 અને v2 નામ આપો તો પણ ચાલશે અહીંયા v3 અને v4 નામ આપો તો પણ ચાલશે અહીંયા v0 અને v નામ આપો અહીંયા v અને v' નામ આપો તમારી ઈચ્છા નામકરણના કોઈ નિયમો નથી ખબર એટલી પડવી જોઈએ કે આ અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવાનું છે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવાનું છે બરાબર નામકરણના કોઈ નિયમો નથી v1 v2 v3 v4 નામ આપો v0 v0' v' તમને મજા આવે નામ આપો બરાબર પણ કરવાનું છે વેગમાનનો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ઓકે તો આ હતો તમારો સ્વાધ્યાયનો 14મો દાખલો થેન્ક યુ